પ્રથમ વખત કેસી રાઠોડ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે ભગવો લહેરાવ્યો હતો. ત્યારબાદ 2012 ની ચૂંટણીમાં હાર થઈ હતી અને ત્યાર પછી 2017માં હરિભાઈ સોલંકીને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મળી હતી, પરંતુ તેમની પૂંજાભાઈ વંશ સામે હાર થઈ હતી. 2022માં ઉના વિધાનસભાની ટિકિટ માટે 10થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી. ઉના પંથકમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉના 93 વિધાનસભા બેઠક ઉપર ભાજપે કાળુભાઈ રાઠોડની પસંદગી કરી છે, જેના પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર બાદ ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો દ્વારા કેસી રાઠોડને ફૂલહાર કરી અભિનંદન પાઠવી સાથે શહેરના ટાવર ચોક, ત્રિકોણ બાગ, ભાજપ કાર્યાલય, બસ સ્ટેશન તેમજ વડલા ચોક સહિત વિવિધ ચોકમાં ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. આ સાથે ઉમેદવાર જાહેર થતાં કેસી રાઠોડે પ્રદેશ અને જિલ્લાના સંગઠનો આભાર માન્યો હતો. દેવ મિરર ન્યૂઝ પાર્ટીએ આપને ટિકિટ આપી છે, આપ કયા મુદ્દાઓ પર લડવા જશો? ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે મારું નામ સિલેક્ટ કરી અને મને ટિકિટ ફાળવી છે 93 વિધાનસભામાં, તે બધા ગુજરાત સરકાર અને કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાત આવી છે કે ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ પર તમે મત માગવા જવાના છે. અમારી પાસે અનેક મુદ્દાઓ એવા છે કે અમે ચૂંટણીમાં કોઈ પણ જગ્યાએ જઈ ને અમે મત માગી શકીએ એવો અમને માગવાનો અધિકાર છે અને હક પણ છે. મુદ્દાઓ અમારે એ છે કે ગુજરાત રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર જ્યારે આ કેન્દ્રમાં અને ગુજરાતમાં કામ કરતી હોય ત્યારે વિકાસની વાત કરીએ તો 93 વિધાનસભામાં ગીરગઢડા હોય કે ઉનાવ હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, નર્મદાના પાણીની વાત કરીએ તો એક એક ગામને નર્મદાના પીવાના પાણી, મીઠા પાણી પૂર્યા છે. સ્કૂલોની વાત કરીએ, અભ્યાસની વાત કરીએ તો મોડલ સ્કૂલો પણ ગામડે બની છે. રસ્તાઓની વાત કરીએ તો એકથી બીજા ગામને જોડતા અનેક સમસ્યાઓવાળા રસ્તા હતા, એ બે ગામને જોડતા રસ્તાઓ બની ગયા છે. સ્ટેટના રસ્તા હોય, કેન્દ્રના સાથે રસ્તા હોય કે રાજ્ય સરકારના હોય, તે રસ્તાઓ પણ સંપૂર્ણપણે સિમેન્ટ કોન્ક્રીટથી અને ડામર રોડથી બધી આપેલા છે. સાથે સાથે અમે કરેલી કામગીરી અમે આપ સૌ જાણીએ છીએ કે આપણે કોરોના કાળ જેવો સમય કાળ ગયો ત્યારે આખા શહેર તાલુકાની અંદર ઉના હોય, ગીરગઢડા હોય કે આસપાસના કોડીનારના ગામડા હોય કે તાલુકો કે આબુજાજુના ગામડા હોય, કોરોના કાળની અંદર એક પણ કાર્યકર્તા કોંગ્રેસનો રોડ ઉપર દેખાતો નહોતો. એવા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આખા ગુજરાતની અંદર ખડે પગે જઈ અને આ શહેરના લોકોની અને ગામ્યની જે કંઈ મદદ કરવી જોઈએ એ પ્રમાણે ખડે પગે જઈ તેમની મદદ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શનો હોય તો અમે પૂરા પાડ્યા છે, ગેસ ઓક્સિજનના બાટલા હોય તો અમે પૂરા પાડ્યા છે, ફ્લોક્સિમીટર જોઈએ તો એના પર અમે મીટર પીડા અમે આપ્યા છે. એટલે આવા કોરોના કાળની અંદર ગરીબોને જ્યાં જ્યાં રાશન કીટો આપવાની જરૂરિયાત પડી હતી એ રાશન સરકાર તો આજે પણ મફત રાશન આપે છે, છતાં અમારી ફરજના ભાગરૂપે અમે એક કાર્યકર્તા તરીકે આ શહેરના લોકોએ અમને આટલી બધી જવાબદારી આપી હોય ત્યારે અમે એવા નવગુણા નથી કે આ શહેર તાલુકાના લોકોએ અમારી માટે વિશ્વાસ મૂકી અને 25-25 વર્ષથી આ શહેર અને તાલુકાના લોકોએ અમને મત આપ્યો હોય. અમારી આવા કપરા સમયની અંદર, ખરાબ સમયની અંદર અમારી ફરજમાં આવે છે કે લોકોની વચ્ચે રહી, અમારો પરિવાર અમારો બી પરિવાર છે, અમે પણ માણસ છીએ, અમારા જીવ જોખમમાં રાખીને લોકોની અમે સેવા કરીએ છીએ. એ પછી આપણે તક સેવા વાવાઝોડું જોયું, આવા તક સેવા વાવાઝોડાની અંદર પણ અવડું મોટું વાવાઝોડું 200 કિલોમીટર ઝડપે વાવાઝોડું આવતું હતું, 24 કલાકની અંદર અમે આ શહેરના રસ્તાઓ ખુલ્લા કરી નાખ્યા. સોસાયટીના અંદરના રસ્તા હોય, સ્ટેટ હાઈવેના હોય કે પંચાયતના રસ્તા હોય, 15 જેસીબી રાખીને 200 કાર્યકર્તાઓ સાથે અમે 24 કલાકની અંદર અમે રસ્તાઓની અવર જવર ખુલ્લી કરી નાખી છે. સાથે સાથે 3 દિવસની અંદર અમે આ શહેરને પાણી આપી દીધું છે, 6 દિવસમાં અમે જ્યોતિનો કનેક્ટ પાવર પણ આ ગામમાં આવી ગયો છે. આ પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે, અમે સાથે કરીએ છીએ. સાથે સાથે વિશેષમાં અમે
સાવ રાજકારણ કરીએ છીએ, સાથે સાથે માનવ સેવાને કામ કરીએ છીએ. જ્યારે જ્યારે આ શહેરની અંદર નાની મોટી સમસ્યા હોય, ગરીબ લક્ષી સમસ્યા હોય, દવાખાનાના કામ હોય, ચોક્કસ ધાર્મિક કામો હોય, ત્યારે આવા ધાર્મિક કામોની અંદર પણ અમે મદદરૂપ કરીએ છીએ. નાની મોટી સપ્તાહો હોય, ગરીબ લક્ષી કામો હોય કે દવાખાનાના કામો હોય, જેટલી મદદ થાય અમે આ શહેરમાં વર્ષોથી કરીએ છીએ અને કરતા અમે વિકાસના આધારે અમે અમારા વિસ્તારની અંદર ત્રણ વિધાનસભામાં લોકોની વચ્ચે જઈને અમે મત માગવાના છીએ. આના કારણે મને આશા અને વિશ્વાસ છે આવતા દિવસોમાં 8 તારીખે 8/12 આપણું કાઉન્ટિંગ છે. કાઉન્ટિંગ જ્યારે થાય ત્યારે જોજો. જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હું ચૂંટાઈને આવીશ અને મને આટલો મોટો આ શહેર તાલુકાના લોકો ઉપર આગેવાનો ઉપર, યુવાનો ઉપર, માતા બહેનો ઉપર મને ખૂબ વિશ્વાસ છે. અને બીજી ખાસ વાત તો એ છે કે આ તાલુકાની અંદર વર્ષોથી કોઈ કારણોસર કોઈ મોટા ધંધા ઉદ્યોગો નથી. આ બધું કોળીનાર છે, આ બધું જાફરાવત છે, આ બધું રાજુલા વિસ્તાર છે. વિસ્તારની અંદર મોટા મોટા ધંધા ઉદ્યોગો ધમધમતા હોય ત્યારે મારી વિકાસની સાથે સાથે પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારને કથાળપટ્ટાની અંદર એવા કોઈ મોટા વિસ્તારો, એવા કોઈ ધંધા મોટા ઉદ્યોગો આવે તો જે અમારો સમાજ માછીમારી સાથે સંકળાયેલો છે, તેને અમારા સમાજની બેન દીકરીઓ હોય કે યુવાનો હોય કે દૂર દૂર સુધી જખો સુધી માછીમારી માટે જવું હોય છે, તેને જેમ જવું ન પડે અને ઘર આંગણે એને રોજી રોટી મળે એવી મારી ખાસ પ્રાયોરિટી છે. બેકાર યુવાનોને, શહેરના યુવાનોને નોકરી મળે, રોજી રોટી મળે એ ખાસ મારી પ્રાયોરિટી છે. રહેશે આવનાર ચૂંટાઈ ગયા પછી ચૂંટાઈ રહ્યા છે. ગુંજાભાઈ શહેરમાં કેટલા કામ કર્યા? અત્યારે તો ગુંજાભાઈ હાલમાં કોઈ કામ નથી દેખાતા ઉના તાલુકાની અંદર. અત્યારે વર્ચસ્વ કાળુભાઈ નું સારું છે અને પબ્લિક નું અત્યારે વધારે મોહ કાળુભાઈ નો વધારે છે અને કાળુભાઈ સારી રીતે વિકાસ કરે એવું ઉના તાલુકાની અંદર બધા પ્રજાઓની ઈચ્છા એવી છે. ગુંજાભાઈ નું હાલનું એક કામ નથી દેખાતું અત્યારે. નહીં કોઈ કામ નથી દેખાતું અત્યારે. આ બધી રોડ ને બધી અત્યારે વિકાસના કામ અત્યારે ભાજપો ના જ થાય છે.